હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ઓગસ્ટ ફર્સ્ટ વીકનું. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, શિક્ષણમાં ડિજિટલ ગેપ. હવે આ ન્યૂઝ સમાચારમાં શા માટે છે એના વિશે ચર્ચા કરીએ કે તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે એ લોકસભાને માહિતી આપી કે ભારતના ઓછામાં ઓછા 10 રાજ્યોમાં 10 ટકા કરતાં પણ ઓછી શાળાઓ પાસે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીના સાધનો અથવા ડિજિટલ સાધનો રહેલા. ભારતના ઓછામાં ઓછા 10 રાજ્યોની અંદર 10 ટકાથી ઓછી શાળાઓ પાસે આ ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીને લગતા સાધનો છે, અથવા આપણે બીજી ભાષામાં કહીએ તો કે ડિજિટલ સાધનો છે. બરાબર ને? મતલબ કે ઓછામાં ઓછા 10 રાજ્યો તો એવા છે કે જ્યાં એમની એ રાજ્યોની 10 ટકા કરતાં ઓછી શાળાની અંદર આ સાધનો પડેલા છે. બરાબર ને? હવે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી સાધનો શું છે એના વિશે જોઈએ કે ફોર એક્ઝામ્પલ પ્રિન્ટર, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ વગેરેથી લઈને ગૂગલ મીટ, ગૂગલ સ્પ્રેડશીટ જેવા સોફ્ટવેર. બરાબર ને? આ દરેક વસ્તુ એ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી સાધનની અંદર આવી જાય, રાઈટ? તે તમામ સંચાર તકનીકોનો સંદર્ભ આપે છે જે માહિતીને ડિજિટલ રીતે એક્સેસ કરવા, પુનઃપ્રાપ્ત કરવા, સંગ્રહિત કરવા, પ્રસારિત કરવા અને સંશોધિત કરવા માટેના સાધનો છે. બરાબર ને? ઓકે, હવે ડિજિટલ ગેપ શું છે, ડિજિટલ ગેપ શું છે એના વિશે જોઈએ. તે વસ્તી વિષયક અને આધુનિક માહિતી અને સંચાર ટેકનિક, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીની એક્સેસ ધરાવતા પ્રદેશો અને એક્સેસ ન ધરાવતા પ્રદેશો વિશેનું અંતર છે, રાઈટ? તે વિકસિત અને વિકાસશીલ દેશો, શહેરી અને ગ્રામીણ વસ્તી, યુવાન અને શિક્ષિત વિરુદ્ધ વૃદ્ધ અને ઓછા શિક્ષિત વ્યક્તિઓ વચ્ચેનું અંતર છે, રાઈટ? અને ભારતમાં શહેરી ગ્રામીણ વિભાજન એ ડિજિટલ ગેપનું એકમાત્ર સૌથી મોટું પરિબળ છે. ડિજિટલ ગેપ એટલે શું મિત્રો? હું તમને ચોખ્ખી ભાષામાં કહું તો ભારતમાં 2 ટાઈપના વર્ગ છે. કે એક ટાઈપનો વર્ગ એવો છે કે જેની પાસે બધી જ ફેસિલિટી છે. હું ડિજિટલ એજ્યુકેશનની રીતે વાત કરું તો ફાઇનાન્શિયલ લિટરેસીની રીતે વાત કરું. બરાબર ને? અને એક વર્ગ એવો છે કે જેની પાસે કોઈ પણ ફેસિલિટી, ના તો મોબાઈલ ફોન છે, ના તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે. તો આ બંને વર્ગ વચ્ચેનું જે અંતર છે તેને ડિજિટલ ગેપ કહેવાય. બરાબર ને? અત્યારે આપણે ભારતમાં ડિજિટલ ગેપની સ્થિતિ શું છે એના વિશે વાત કરીએ તો અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા 2021માં કરવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં લગભગ 60 ટકા શાળાના બાળકો એ ઓનલાઈન શીખવાની તકો એક્સેસ કરી શકતા નથી. આપણે બધા વાત કરીએ છીએ કે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન હોવું જોઈએ. કોરોના સમયમાં પણ ઘણા લોકોને ઓનલાઈન એજ્યુકેશન મળ્યું, પણ ભારતમાં લગભગ 60 ટકા બાળકો પાસે તો ઓનલાઈન શીખવાની જે ફેસિલિટી જોઈએ, બરાબર, ઓનલાઈન એજ્યુકેશન મેળવવા માટે જે કન્ટેન્ટ જોઈએ તે મેળવવા માટે એમની પાસે ઓપોર્ચ્યુનિટી જ નથી. બરાબર ને? પછી ઓક્સફર્મ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શહેરી ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓમાં પણ અડધા માતા પિતાએ ઇન્ટરનેટ સિગ્નલ અને સ્પીડમાં સમસ્યાની જાણકારી હતી. કે ઓક્સફર્મ ઇન્ડિયા દ્વારા જે અભ્યાસ લોન્ચ કરવામાં આવેલું છે હમણાં, તેમાં શું લખેલું છે કે એવું નથી કે માત્ર ગ્રામીણ વિસ્તારમાં જ તકલીફ છે, કે શહેરી ખાનગી શાળાના વિદ્યાર્થીઓમાં પણ તકલીફ છે. તેના માતા પિતાએ એવું કીધેલું છે કે ભાઈ ઇન્ટરનેટ સિગ્નલ અને સ્પીડમાં પણ અમને સમસ્યા નડી રહી છે. ઇન્ટરનેટ હોવું, મોબાઈલ ફોન હોવો એટલે તમને ઓનલાઈન એજ્યુકેશન મળી જાય એવું નહીં, પણ તમારી ઇન્ટરનેટની સ્પીડ પણ આવી જોઈએ ને. તો જે તમારે લાઈવ ક્લાસીસ લેવા માટે જે ઇન્ટરનેટની સ્પીડ પણ અમુક જગ્યાએ ન આવી શકતી હોય, તો તેવી સ્થિતિમાં ખાનગી શાળાઓમાં કે જ્યાં વિદ્યાર્થીઓ પાસે બધી ફેસિલિટી છે પણ ઇન્ટરનેટની સ્પીડ નથી આવતી, તો એવી પણ પરિસ્થિતિ સર્જાયેલી છે. બરાબર ને? તો આ ડિજિટલ ગેપની અસર શું થાય, ડિજિટલ ગેપની અસર શું થાય એના વિશે જોઈએ તો ડ્રોપઆઉટ અને બાળમજૂરીના કારણો. કે વંચિત જૂથના બાળકો શું કરે કે ભાઈ જેમની પાસે આ બધી ફેસિલિટી નથી, કે એમને ખબર છે કે ભાઈ હવે ફોર એક્ઝામ્પલ કોવિડની સિચ્યુએશન છે, આપણી પાસે તો આ બધી ફેસિલિટી નથી, તો હવે આપણે આપણી સ્કૂલમાંથી આપણો દાખલો કઢાવી દઈએ અને આપણે આપણા માતા પિતાને એમની જે પણ કંઈ કામ કરતા હોય તેમાં મદદ કરીએ. બરાબર? મતલબ સ્કૂલમાંથી ડ્રોપઆઉટ થઈ જાય, બાળમજૂરી ઊભી થઈ જાય. બરાબર ને? બીજું, ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ. તે લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ અને કૌશલ્ય પ્રશિક્ષણથી વંચિત રાખશે, જે તમને અર્થતંત્રમાં યોગદાન આપવામાં અને વૈશ્વિક સ્તરે નેતા બનવા પણ મદદ કરી શકે, રાઈટ? જો તમારી તમારી જો એજ્યુકેશન તમારું એજ્યુકેશન તમે સારી ક્વોલિટીવાળું લીધેલું હશે તો તમે અર્થતંત્રમાં સારું યોગદાન આપી શકશો, તમે સારું કમાઈને સારું ઇન્કમ ટેક્સ ભરશો. પણ જો તમે તમારું શિક્ષણ જ એક ક્વોલિટીયુક્ત નથી, બરાબર, ગુણવત્તાવાળું નથી, બરાબર, તો તમે અર્થતંત્રમાં એનું સારું યોગદાન નહીં આપી શકો, રાઈટ? પછી અયોગ્ય સ્પર્ધાત્મક ધાર, કે ગરીબો શિક્ષણ વિષયક ઓનલાઈન પ્રસ્તુત કરવામાં આવતી નિર્ણાયક માહિતીથી વંચિત રહેશે અને તેથી તેઓ હંમેશા પાછળ રહેશે અને આનો સારાંશ એ નબળા પ્રદર્શન દ્વારા થઈ શકે, રાઈટ? હવે કોઈપણ એક જ વ્યક્તિ એ કોઈપણ બે વ્યક્તિ ફોર એક્ઝામ્પલ કોઈપણ બે વ્યક્તિ એક કોમન એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા છે,
એક વ્યક્તિ પાસે બધી જ ફેસિલિટી છે, બીજી વ્યક્તિ પાસે કશી જ ફેસિલિટી નથી, તો પેલો જે બીજો વ્યક્તિ છે, જે ગરીબ વ્યક્તિ છે, તે તો પહેલેથી જ પાછળ થઈ ગયો, રાઈટ? તો આ અયોગ્ય સ્પર્ધાત્મક ધાર ક્રિએટ કરે છે, બરાબર? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અસર સારી રીતે ખબર પડી ગઈ હશે, રાઈટ? કે આ ન્યૂઝમાં એકચુઅલી હતું શું, કે શિક્ષણ મંત્રાલયે કીધું કે આપણા દેશની ઓછામાં ઓછા 10 રાજ્યોની અંદર 10% કરતાં પણ ઓછી શાળામાં આ ડિજિટલ સાધનો અવેલેબલ છે, જે ડિજિટલ ગેપનું મુખ્ય પરિબળ છે. અને ડિજિટલ ગેપના કારણે શું શું વસ્તુ થઈ શકે તે પણ આપણે જોયું, ફ્રેન્ડ્સ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0. હવે આ ન્યૂઝ એ સમાચારમાં શા માટે છે એ જોઈએ, કે તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે, મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટે, એ સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ના અમલીકરણ અંગે કાર્યકારી માર્ગદર્શિકા જાહેર કરી છે, રાઈટ? હવે આ સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 શું છે એના વિશે વાત કરીએ, તો કે નાણાકીય વર્ષ 2021-22માં ભારત સરકારે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ICDS અને પોષણ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓવરઆર્ચિંગ સ્કીમ ફોર ધ હોલિસ્ટિક નરિશમેન્ટ અભિયાનને સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0માં પુનઃરચના કરી. સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 છે ને એકચ્યુઅલી બે સ્કીમ હતી, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ આ, અને પોષણ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓવરઆર્ચિંગ સ્કીમ ફોર ધ હોલિસ્ટિક નરિશમેન્ટ. આ બંને સ્કીમોને શું નામ આપવામાં આવ્યું? સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0, રાઈટ? આ સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0ની અંદર કઈ કઈ યોજનાનો સમાવેશ થાય છે? તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, પોષણ અભિયાન, કિશોર કન્યાઓ માટેની યોજના અને નેશનલ ક્રેચ સ્કીમ, આ યોજનાઓનો સમાવેશ થાય છે, રાઈટ? આ યોજનાઓ લોન્ચ કરવાનું સરકારનું વિઝન શું છે, કે તે 6 વર્ષ સુધીના બાળકો, કિશોરીઓ 14-18 વર્ષની અને સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં કુપોષણની પડકારજનક પરિસ્થિતિને સંબોધવા માગે છે. તે ભારતના વિકાસ માટે નિર્ણાયક છે, કારણ કે ભારતની વસ્તીના 2/3 કરતાં વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. એટલા માટે જો તમારે ભારતનો વિકાસ કરવો હોય તો આ 2/3 કરતાં વધારે વસ્તીઓનું કલ્યાણ કરવું પડે, અને એની અંદર મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તો 6 વર્ષ સુધીના બાળકો અને કિશોરીઓ 14-18 વર્ષ સુધીની તેમજ સગર્ભા અને સ્તનપાન ધરાવતી સ્ત્રીઓમાં કુપોષણની પરિસ્થિતિને સંબોધવા માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, રાઈટ? આ મિશન લોન્ચ કરવાનો ઉદ્દેશ્ય શું છે? તો કે કુપોષણના પડકારનો સામનો કરવા માટે એક વ્યાપક વ્યૂહરચના તૈયાર કરવા, આંગણવાડી સેવાઓ હેઠળ પૂરક પોષણ કાર્યક્રમ, કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને પોષણ 2.0 હેઠળ સંકલિત પોષણ સહાયતા કાર્યક્રમ તરીકે જોડવામાં આવી છે, રાઈટ? પોષણ 2.0નો ઉદ્દેશ્ય નીચે મુજબ છે, કે દેશના માનવમૂળી વિકાસમાં યોગદાન આપવું, હ્યુમન ડેવલપમેન્ટની અંદર યોગદાન આપવું, રાઈટ? કુપોષણના પડકારને સંબોધિત કરવી, ટકાઉ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પોષણ જાગૃતિ અને સારી ખાવાની ટેવને પ્રોત્સાહન આપવી, તેમજ મુખ્ય વ્યૂહરચના દ્વારા પોષણ સંબંધિત ખામીને દૂર કરવી, આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો છે પોષણ 2.0ના, બરાબર ને? આ યોજનાના ઘટકો કયા છે? તો કે 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પૂરક પોષણ કાર્યક્રમ દ્વારા પોષણ માટે પોષણ સહાય, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને નોર્થ ઇસ્ટર્ન રિજિયનમાં 14-18 વર્ષની વયજૂથની કિશોરી માટે પણ આ યોજના લાગુ કરવામાં આવી છે. આખા દેશની કિશોરીઓને 14-18 વર્ષની કઈ ડિસ્ટ્રિક્ટની? એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ ઇન્ડિયાની અંદર 170 છે, જેને ઇન્ડિયાએ ડેવલપ કરવાની છે. અને નોર્થ ઇસ્ટર્ન રિજિયનની ડિસ્ટ્રિક્ટ્સની અંદર જે 14-18 વર્ષની જે છોકરીઓ રહે છે તેના માટે આ સ્કીમ લાગુ પાડવામાં આવી છે. આ ઉપરાંત 6 થી 6 વર્ષના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે, બરાબર ને? પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ 3 થી 6 વર્ષ અને પ્રાથમિક ઉત્તેજના 0 થી 3 વર્ષ. આંગણવાડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આધુનિક અપગ્રેડ કરેલ સક્ષમ આંગણવાડી અને પોષણ અભિયાન એ આ આખી સ્કીમના મુખ્ય ઘટકો છે, રાઈટ? એક તો છ મહિનાથી છ વર્ષે બાળકોનું ડેવલપમેન્ટ કરવાનું, સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણ કાર્યક્રમ, રાઈટ? પછી જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટની અંદર જે 14-18 વર્ષની વયજૂથની જે કિશોરીઓ રહે છે તેના માટે પોષણ કાર્યક્રમ, રાઈટ? પછી પ્રાથમિક બાળપણની સંભાળ, જે લોકો ફોર એક્ઝામ્પલ જેના માતા પિતા જોબ કરતા હોય તેમને પોતાના બાળકોને ડે કેરમાં મૂકવી હોય તો તે આંગણવાડી સેન્ટરમાં મૂકી શકે 3 થી 6 વર્ષના બાળકોને, રાઈટ? અને એ આંગણવાડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આધુનિક અપગ્રેડ કરાયેલી આંગણવાડી હવે ડેવલપ કરવાની, એ પણ આ સ્કીમનો મુખ્ય ઘટક છે, બરાબર ને? ઓકે,
હવે આ જે માર્ગદર્શિકા હમણાં લોન્ચ કરવામાં આવી છે એ માર્ગદર્શિકા શું છે એના વિશે વાત કરીએ કે આ યોજના એ તમામ પાત્ર લાભાર્થીઓ માટે ખુલ્લી છે અને એકમાત્ર પૂર્વ શરત એ છે કે લાભાર્થીએ આધાર ઓળખ સાથે નજીકના આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવી પડશે. જો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે નજીકના આંગણવાડી કેન્દ્રમાં પહેલેથી નોંધણી કરાવવી પડે, રાઈટ. આ યોજનાના લાભાર્થીઓ 14 થી 18 વર્ષની જૂથની કિશોરીઓ હશે જેમની ઓળખ સંબંધિત રાજ્યો દ્વારા કરવામાં આવશે. એવું નહીં કે ભાઈ રાજ્યની દરેક 14 થી 18 વર્ષની છોકરીઓને આ યોજનાની અંદર લાભ મળશે, નહીં. એ રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવશે કે કઈ કિશોરીઓને એની અંદર આવરી લેવામાં આવે. એ જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટની અંદર હોય તેમજ જે નોર્થ ઇસ્ટર્ન રિજન્સની અંદર હોય તેવી જ કિશોરીઓને અહીંયા આવરી લેવામાં આવશે, રાઈટ. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી જશે કે મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટને હમણાં એક કાર્યરત માર્ગદર્શિકા જાહેર કરી છે કે આપણે પોષણ 2.0ને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવીશું, પોષણ 2.0 શું છે, રાઈટ. અને આઈ થિંક તમને આખી ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, આપણું નેક્સ્ટ ન્યૂઝ છે ઉર્જા સંરક્ષણ સુધારા બિલ 2022, રાઈટ. હવે આ બિલ એ રિસન્ટ ન્યૂઝમાં શા માટે છે એના વિશે જોઈએ કે તાજેતરમાં ઉર્જા મંત્રાલયે એ ઉર્જા સંરક્ષણ સુધારા બિલ 2022 એ લોકસભામાં રજૂ કર્યું છે. હવે આ બિલ એક કાર્બન સેવિંગ સર્ટિફિકેટ જારી કરીને સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે જેવા ફેરફારો દાખલ કરવા માટે એ ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001માં સુધારો કરવાની દરખાસ્ત કરે છે, જેમાં છેલ્લે 2010માં સુધારો કરવામાં આવેલો હતો. દેખો ફ્રેન્ડ્સ, કે ઉર્જા સંરક્ષણ સુધારા બિલ 2022 એ કયા એક્ટને રિપ્લેસ કરશે? ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001ને. આ એક્ટના બદલામાં અને એક નવું મોડિફાઈડ બિલ લોન્ચ કરવામાં આવ્યું છે, ઉર્જા સંરક્ષણ સુધારા બિલ 2022, રાઈટ. હવે આ બિલની અંદર એવું કીધું છે કે જો તમે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરીને તમે ઉર્જા મેળવશો ને તો તમને કાર્બન સેવિંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. હવે આ કાર્બન સેવિંગ સર્ટિફિકેટ શું છે, રાઈટ, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. દેખો ફ્રેન્ડ્સ, ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001 જેને અહીંયા રિપ્લેસ કરવાની વાત કરવામાં આવી રહી છે તેની જોગવાઈઓ શું છે સૌથી પહેલાં તે સમજીએ. તો ઉર્જા કાર્યક્ષમતાના ધોરણો, આ એક્ટની અંદરમાં એક અમુક ધોરણો નક્કી કરવામાં આવેલા છે કે તમારે કેટલી ઉર્જા યુઝ કરવાની છે, કે 100 કિલોવોટથી વધુ કનેક્ટેડ લોડ અથવા 15 કિલોવોટ એમ્પિયરથી વધુની કરારની માંગ સાથેના ઉપકરણો, ઔદ્યોગિક સાધનો અને ઇમારતો માટે એ ઉર્જા કાર્યક્ષમતાના ધોરણો અને ધોરણો સ્પષ્ટ કરવા માટે એ કેન્દ્રને સત્તા આપે છે. હવે આ ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001 છે ને, એની અંદરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે એક સત્તા છે 100 કિલોવોટ અથવા 15 કિલોવોટ એમ્પિયર કરતાં વધારે લોડની માંગણી કરે, બરાબર ને, વધારે ઉર્જાનો ઉપયોગ કરે તો તેના ઉપર તમે નિયંત્રિત રાખવા માટે તમારી પાસે સત્તા છે. આ કયા એક્ટ અંડરમાં? ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001ના અંડરમાં. અને આ જ અધિનિયમની અંદરમાં ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો લોન્ચ કરવામાં આવ્યું છે, બ્યુરો ઓફ ધ એનર્જી એફિશિયન્સી, રાઈટ. અને આ કાયદાએ એ ઉર્જા કાર્યક્ષમતા બ્યુરોની સ્થાપના કરી છે, રાઈટ. અને 2010ના સુધારામાં બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીના ડાયરેક્ટર જનરલનો કાર્યકાળ એ 3 વર્ષથી વધારીને એ 5 વર્ષ કરી દેવામાં આવેલો છે. દેખો ફ્રેન્ડ્સ, કે ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001ની અંદર શું જોગવાઈ છે કે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે એ પોતાના રાજ્યની અંદર અથવા પોતાના દેશની અંદર જે ઔદ્યોગિક એકમો સ્થપાય છે તે ઔદ્યોગિક એકમો કેટલી ઉર્જા વાપરી શકશે એ પર્ટિક્યુલર ટાઈમ પિરિયડમાં તેને અલોકેટ કરવા માટેની સત્તા છે, રાઈટ. આ એક્ટના અંડરમાં તેની સત્તા આપવામાં આવી છે દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને. આ ઉપરાંત આ ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001ના અંડરમાં બ્યુરો ઓફ ધ એનર્જી એફિશિયન્સી સ્થાપના કરવામાં આવી છે. અને આ ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001 જ્યારે 2010માં મોડિફાઈડ કરવામાં આવેલો હતો ત્યારે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીનો જે ડાયરેક્ટર જનરલનો કાર્યકાળ પહેલાં 3 વર્ષનો હતો, હવે કેટલા વર્ષો કરી દેવામાં આવેલો છે? 5 વર્ષનો, રાઈટ. હવે આ જ ઉર્જા સંરક્ષણ અધિનિયમની અંદર એ એનર્જી ટ્રેડિંગ કરવામાં આવે છે. એનર્જી ટ્રેડિંગમાં શું થાય છે કે સરકાર તે ઉદ્યોગોને ઉર્જા બચત પ્રમાણપત્રો જારી કરી શકે છે જે તેમની મહત્તમ ફાળવેલ ઉર્જા કરતાં ઓછો વપરાશ કરે. જો કે આ પ્રમાણપત્ર એવા ગ્રાહકોને વેચી શકાય કે જેઓ તેમની મહત્તમ મંજૂર ઉર્જા કરતાં વધુ વપરાશ કરે, રાઈટ. તો ઉર્જા વેપાર માટેનું માળખું પૂરું પાડવું. દેખો ફ્રેન્ડ્સ, આ એક્ચુઅલી કહેવા શું માગે છે કે કોઈપણ કંપની જ્યારે એસ્ટાબ્લિશ થાય ત્યારે સરકાર દ્વારા એમને કહી દેવામાં આવે કે ભાઈ તમારે મહત્તમ ઉર્જા તમારે આટલી તમારે વાપરવી જોઈએ, કારણ કે તમે આ પ્રોડક્શન કરી રહ્યા છો, તમે આ એરિયામાં તમારી કંપની સ્થાપિત થયેલી છે, તમારી મેક્સિમમ ઉર્જા આટલી વાપરવી જોઈએ. હવે એક કંપની એવી છે કે જેને સરકાર દ્વારા કીધું છે કે ભાઈ તમારે મેક્સિમમ ઉર્જા આટલી વાપરવી જોઈએ, પણ એ કંપનીએ વધારે ઉર્જા વાપરી છે,
અને એક કંપની બી છે કે એને અલોકેટ કરવામાં આવેલી મેક્સિમમ ઊર્જા કરતાં ઘણી ઓછી ઊર્જા તેને વાપરી છે. તો જેની પાસે જેને ઓછી ઊર્જા વાપરી હશે ને એને એનર્જી સેવિંગ સર્ટિફિકેટ મળશે. અને આ એનર્જી સેવિંગ સર્ટિફિકેટ જેને વધારે ઊર્જા વાપરી છે તે એનર્જી સેવિંગ સર્ટિફિકેટ કોને વેચવામાં આવે કે જેને વધારે ઊર્જા વાપરી છે તેને. તો એના બદલામાં આ વ્યક્તિને પૈસા પણ મળી જાય. અને આનો જે ક્રાઇટેરિયા હતો કે ભાઈ તમારે આટલી ઊર્જા વાપરવાની હતી પણ તમે આટલી વધારે વાપરી છે, પણ એના બદલામાં એને શું લઈ લીધું, એનર્જી સેવિંગ સર્ટિફિકેટ. બરાબર? તો હા, અહીંયા બંનેનું સાચ બની જાય. તો આ વસ્તુને શું કહેવાય, એનર્જી ટ્રેડિંગ. બરાબર ને? હવે આ કાયદામાં સૂચિત ફેરફારો શું છે એના વિશે જોઈએ કે જે ઊર્જા સંરક્ષણ અધિનિયમ છે એના કરતાં કયા ફેરફારો આ કાયદામાં લાવવામાં આવેલા છે એ જોઈએ. તો કે નવીનીકરણ ઊર્જાનો હિસ્સો. હવે આપણે હમણાં જોયું કે ભાઈ જે એકમ, જે ઔદ્યોગિક એકમ એ તેને મંજૂર કરવામાં આવેલા મહત્તમ ઊર્જા કરતાં ઓછી ઊર્જાનું કન્ઝમ્પશન કરે તો એને શું આપવામાં આવે છે, એનર્જી સેવિંગ સર્ટિફિકેટ. કોના દ્વારા? બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા. કયા એક્ટના અંડરમાં? ઊર્જા સંરક્ષણ અધિનિયમ 2001ના અંડરમાં, રાઈટ? પણ હવે અહીંયા એક આ કાયદાની અંદર ફેરફારો કરવામાં આવેલા છે કે ભાઈ તમે એનર્જી સેવિંગનો કરી રહ્યા છો, બરાબર, એટલે તમે એનર્જી સેવિંગ સર્ટિફિકેટ તો મળશે, ESC તો મળશે. પણ આના ઉપરાંત કે ફોર એક્ઝામ્પલ કે તમે તમને કહેવામાં આવેલું કે તમારે 100 મેગાવોટનો ઊર્જાનો વપરાશ કરવાનો છે અને એમાં તમે 80 મેગાવોટનો વપરાશ કર્યો, બરાબર, એટલે તમને 20 મેગાવોટનું એનર્જી સેવિંગ સર્ટિફિકેટ મળશે, 20 મેગાવોટનું, રાઈટ? ઓકે. પણ હવે તમે જે 80 મેગાવોટનો જે વપરાશ કર્યો, હવે તમને એમાં કહેવામાં આવેલું કે ભાઈ તમે 100 મેગાવોટનો તમારે વપરાશ કરવાનો છે અને એમાંથી તમારે છે ને ઓછામાં ઓછા 10 મેગાવોટ એ રિન્યુએબલ એનર્જીથી જે ઇલેક્ટ્રિસિટી યુઝ થાય તેનો યુઝ કરવાનો છે, રાઈટ? જે ગ્રીન ઉર્જા છે, રિન્યુએબલ એનર્જી છે, બરાબર ને, પુનઃપ્રાપ્ય ઉર્જા, તે ઉર્જાનો ઉપયોગ કરવાનો છે ઓછામાં ઓછા 10 મેગાવોટનો. તમે 100 મેગાવોટનો વપરાશ કરજો પણ તમારે 10 મેગાવોટનો વપરાશ ક્યાંથી કરવાનો છે કે પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાનો છે, રાઈટ? કે ઓછામાં ઓછા તમારે આટલો તો કરવાનો જ થશે. હવે કે ફોર એક્ઝામ્પલ એક કંપની છે કે જેને 100 મેગાવોટ અલોકેટ કરવામાં આવેલા હતા, એને 80 મેગાવોટનો વપરાશ કર્યો એટલે 20 મેગાવોટનું એનર્જી સેવિંગ સર્ટિફિકેટ મળશે. ઓકે. પણ હવે એને કીધું તો કે ભાઈ તમારે 10 મેગાવોટ તમારે આ એનર્જીમાંથી રિન્યુએબલ એનર્જીથી યુઝ કરવાનો છે, પણ એ વ્યક્તિએ, એ કંપનીએ 12 મેગાવોટ એ પુનઃપ્રાપ્ય ઊર્જાથી પ્રોડ્યુસ કર્યું, બરાબર ને? તો મતલબ એને આ 2 મેગાવોટનું છે ને કાર્બન સેવિંગ સર્ટિફિકેટ પણ મળશે. શું મળશે? કાર્બન સેવિંગ સર્ટિફિકેટ પણ મળશે, કારણ કે તેને આપેલી લિમિટ કરતાં વધારે માત્રામાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કર્યો અને દેશમાં કાર્બન એમિશન ઘટાડ્યું, તો એને કાર્બન સેવિંગ સર્ટિફિકેટ પણ મળશે. તો આ એનર્જી સેવિંગ સર્ટિફિકેટ તો મળતું, તો આના ઉપરાંત હવે કાર્બન સેવિંગ સર્ટિફિકેટ પણ મળશે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા. આ બિલની અંદર આ જોગવાઈ કરવામાં આવી છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે. ભારતની આબોહવા પરિવર્તનની પ્રતિબદ્ધતા શું છે કે ભારતે કઈ કઈ પ્લેજ લીધેલી છે, બરાબર ને, કયા કયા વચન આપેલા છે કે અમે કાર્બન એમિશનને ઘટાડવા માટે આ આ પગલાં લઈશું, તેના વિશે થોડી વાત કરી લઈએ, બરાબર ને? કે ભારતે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ હેઠળ તેના નેશનલી ડિટરમિન્ડ કન્ટ્રીબ્યુશનના ભાગરૂપે 2005ના સ્તરથી 2030 સુધીમાં તેની અર્થવ્યવસ્થાની કાર્બનની તીવ્રતા એ 33-35% સુધી ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે, રાઈટ? કે કાર્બન ઇન્ટેન્સિટી ભારતની અર્થતંત્રની અંદર જે 2005માં હતી એના કરતાં 33-35% ઓછી થઈ જશે 2030 સુધીમાં. આવું ભારતે વચન લીધું છે કઈ જગ્યાએ, પેરિસ એગ્રીમેન્ટની અંદર 2015માં. ભારતે 2030 સુધીમાં બિન અશ્મિભૂત ઈંધન ઊર્જા સંસાધનોમાંથી 40%થી વધુ વીજ ઉત્પાદન હાંસલ કરવાનું પણ વચન લીધેલું છે. ભારતે એવું પણ વચન લીધેલું છે કે અમે 2030 સુધીમાં જેટલી પણ ઊર્જા પ્રોડ્યુસ કરીશું એમાંથી 40% ઊર્જા કઈ હશે, બિન અશ્મિભૂત ઈંધન ઊર્જા, બરાબર, નોન ફોસિલ ફ્યુઅલ, બરાબર ને, જે કાર્બન એમિશન ક્રિએટ નહીં કરે. કે ભારતે 2030 સુધીમાં તેના CO2 ઉત્સર્જનને 550 મેટ્રિક ટન સુધી ઘટાડવાની બિડમાં ભારતે તેના વૃક્ષો અને જંગલોનું આવરણ વધારીને 2.5-3 બિલિયન ટન CO2 માટે વધારાની કાર્બન સિંક બનાવવા માટે પ્રતિબદ્ધ કહ્યું છે, રાઈટ? અને નવેમ્બર 2021માં જ્યારે ગ્લાસ્કોમાં આયોજિત COP26 સમિટમાં ભારતે આ અમુક NDCમાં સુધારો પણ કરેલો છે. આ જે મેં તમને કીધું કે આ NDC કઈ જગ્યાએ લેવામાં આવેલા હતા, 2015ની અંદર પેરિસ એગ્રીમેન્ટમાં, અને 2021માં જ્યારે ગ્લાસ્કોમાં મિટિંગ થઈ COP26, બરાબર ને, ત્યારે અમુક NDCમાં સુધારો પણ કર્યો છે. હવે કયા સુધારો કર્યો છે તે જોવાનું છે. ભારતે જે કીધું હતું ને કે ભાઈ અમે 40% ઊર્જા એ બિન અશ્મિભૂત ઊર્જા બનાવીશું 2030 સુધીમાં, હવે એ લિમિટ વધારીને 50% કરી દીધી છે, બરાબર ને? હા, 50%. કે નવીનીકરણ ઊર્જાના સ્ત્રોતો દ્વારા ભારતની વીજ માંગના કેટલા ટકા એનો હિસ્સો આપણે પહોંચી વળીશું 2030 સુધીમાં? 50%, બરાબર, કારણ કે આપણે ઓલરેડી 41% રિન્યુએબલ એનર્જીથી પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. એટલે આપણો ટાર્ગેટ જે પહેલાં રાખવામાં આવેલો હતો 2030 સુધીનો, તે આપણે ઓલરેડી અચીવ કરી ચૂક્યા છે. બીજું
કે ભારતીય અર્થતંત્રની જે કાર્બન તીવ્રતા પહેલાં 33 થી 35% ઓછી કરવાની હતી, હવે કેટલી કરવાની છે? 45%, કારણ કે આપણે ઓલરેડી 31% ઓછી કરી હતી 2005 લેવલથી, બરાબર. ત્રીજું કે 2070 સુધીમાં આપણે નેટ શૂન્ય કાર્બન એમિશન ક્રિએટ કરીશું, એ પણ એક ધ્યેય નક્કી કર્યું છે. 2021 થી 2030 સુધીમાં ભારતના કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં 1 અબજ ટનનો આપણે ઘટાડો કરીશું, બરાબર ને. અને 2030 સુધીમાં આપણે જે બિન અશ્મિભૂત ઊર્જા છે એની ક્ષમતા કેટલી કરી દઈશું? 500 ગીગાવોટ સુધી કરી દઈશું, બરાબર ને. તો આ અમુક ધ્યેય નક્કી કર્યા છે 2030 સુધીમાં ભારતે એચિવ કરવાના, અને આ એક ધ્યેય છે 2070 સુધીમાં એચિવ કરવાનો, રાઈટ. તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર આ બંને માટે અરજીઓ માટે કોલ કરવા માટે નીતિ આયોગ દ્વારા એપ્લિકેશન આવકારવામાં આવી છે. હવે આ શું છે એના વિશે સમજીએ કે તાજેતરમાં અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગે તેના બે અગ્રણી કાર્યક્રમો અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર માટે અરજીઓ માટે કોલ શરૂ કર્યો છે, રાઈટ. હવે અરજીઓ માટે કોલ શું છે પહેલાં એ સમજીએ. તો એપ્લિકેશન્સ માટે કોલ એ ઇન્ક્યુબેટર્સની વર્તમાન ઇકોસિસ્ટમને વિસ્તૃત કરવા અને તેમને વૈશ્વિક બેન્ચમાર્ક અને શ્રેષ્ઠ પદ્ધતિઓની એક્સેસ પ્રદાન કરવા માટેનું એક પગલું છે, રાઈટ. કે બંને કાર્યક્રમો વિશ્વસ્તરીય સંસ્થાઓની સ્થાપના કરીને દેશમાં નવીન ઇકોસિસ્ટમ બનાવવા માટે અને તેને ટેકો આપવાની કલ્પના કરે છે, જે દેશના ઉભરતા સાહસિકોને મદદ કરશે. આ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર એ ભારતના સ્ટાર્ટઅપ અને ઔદ્યોગિક સાહસિક ઇકોસિસ્ટમને સમૃદ્ધ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે અને આત્મનિર્ભર ભારતનું રાષ્ટ્રગીત ગુંજશે, બરાબર ને. દેખો ફ્રેન્ડ્સ, હવે એકચ્યુઅલી છે શું કે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર આ બંને જે સંસ્થા છે ને, આ બંને જે પ્રોગ્રામ છે એ કોના દ્વારા રન થાય છે? અટલ ઇનોવેશન મિશન દ્વારા. અને અટલ ઇનોવેશન મિશન કોના અંડરમાં છે? નીતિ આયોગના અંડરમાં, બરાબર ને. તો અટલ ઇન્ક્યુબેશન સેન્ટર શું છે કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે કે જેની પાસે કોઈ ઇનોવેટિવ આઈડિયા છે પણ તેની પાસે ફાઇનાન્શિયલ સપોર્ટ નથી અથવા ટેકનિકલ સપોર્ટ નથી, તો એ આ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર પ્રોવાઈડ કરશે. અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર શું છે કે જે વ્યક્તિ પાસે ફોર એક્ઝામ્પલ કોઈ એક પર્ટિક્યુલર કોમ્યુનિટીની હાલતને સુધારવા માટે કોઈ આઈડિયા હોય, કોઈ પર્ટિક્યુલર રિજનની હાલતને સુધારવા માટે કોઈ આઈડિયા હોય, તો એને મદદ કોણ કરશે? એના આઈડિયાને પ્રોજેક્ટમાં કોણ કન્વર્ટ કરશે? અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર, રાઈટ. તો આ બંને સંસ્થાની એપ્લિકેશન્સને હમણાં આવકારવામાં આવી છે. મતલબ કે ફોર એક્ઝામ્પલ કોઈ અત્યારે કોઈની પાસે ઇનોવેટિવ આઈડિયા હોય, બરાબર, કોઈ કોમ્યુનિટી માટે, તો એ અટલ ઇન્ડિયા કોમ્યુનિકેશન સેન્ટરની અંદર, કોમ્યુનિટી સેન્ટરની અંદર, હા, તો તે અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટરની અંદર આ એપ્લિકેશન કરી શકે. અને ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ પાસે કોઈ ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે કોઈ આઈડિયા હોય, બરાબર ને, તો એ અટલ ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર તે એપ્લાય કરી શકે. તો એના માટે એપ્લિકેશન્સ માટે વિન્ડો ઓપન કરવામાં આવી છે નીતિ આયોગ દ્વારા. ઓકે, હા, હવે સૌથી પહેલાં તો અટલ ઇન્ક્યુબેશન સેન્ટર શું છે? તો અટલ ઇન્ક્યુબેશન સેન્ટર એ અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગની એક પહેલ છે, જે ભારતમાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકો માટે સહાયક ઇકોસિસ્ટમ બનાવીને નવીનતા અને ઔદ્યોગિક સાહસિક ભાવનાને પ્રોત્સાહન આપે છે. દરેક અટલ ઇન્ક્યુબેશન સેન્ટરને 5 વર્ષના સમયગાળામાં 10 કરોડ સુધીની ગ્રાન્ટ સાથે સપોર્ટ કરવામાં આવે છે. દરેક અટલ ઇન્ક્યુબેશન સેન્ટરને છે 10 કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે સરકાર દ્વારા, અને એ 10 કરોડમાંથી પછી તે સ્ટાર્ટઅપ્સને મદદ કરશે, રાઈટ. 2016 અટલ ઇનોવેશન મિશને 18 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 68 અટલ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરી છે, જેણે 2700થી વધુ સ્ટાર્ટઅપ્સને સમર્થન આપ્યું છે, રાઈટ. પછી અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર શું છે એના વિશે વાત કરીએ કે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇકોસિસ્ટમના સંદર્ભમાં દેશના બિન સર્વડ ઓર અન્ડરસર્વડ વિસ્તારોમાં સેવા આપવા માટે અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટરની કલ્પના કરવામાં આવી છે. દરેક અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટરના 5 વર્ષના સમયગાળા માટે 2.5 કરોડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવેલી છે, રાઈટ. અને અટલ ઇનોવેશન મિશન એ સમગ્ર દેશના 14 અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરી છે. અટલ ઇન્ક્યુબેશન સેન્ટર કેટલી છે? 68, અને અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટર કેટલા છે સમગ્ર દેશમાં? 14 છે, બરાબર ને. ઓકે, તો આ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટરની અંદર જે કોઈની પાસે ઇનોવેટિવ આઈડિયા હોય તેનું પ્રોજેક્ટમાં કન્વર્ટ કરવા માટે અહીંયા એપ્લિકેશન્સ આવકારવામાં આવી છે. કોના દ્વારા? નીતિ આયોગ દ્વારા. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ થિંક તમને સમજણ પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ ઉદ્યમ પોર્ટલ વિશે. હવે આ ઉદ્યમ પોર્ટલ સમાચારમાં શા માટે છે એ વિશે જોઈએ કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા પ્રમાણે 25 મહિનાના ગાળામાં લગભગ
1 કરોડ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એ ઉદ્યમ પોર્ટલ ઉપર નોંધણી કરાવી છે, રાઈટ? ત્યાં ઉદ્યમ પોર્ટલ ફ્રેન્ડ્સ એક ઓનલાઈન પોર્ટલ છે કે જ્યાં કોઈપણ એમએસએમઈ જ્યારે પોતાની નવી સંસ્થા એસ્ટાબ્લિશ કરે ત્યારે આ પોર્ટલ ઉપર રજિસ્ટર કરાવવું પડે. તો અત્યારે 25 મહિનાની ગાળાની અંદર, રાઈટ, લગભગ 1 કરોડ માઇક એમએસએમઈ સંસ્થાએ આ પોર્ટલ ઉપર રજિસ્ટર કરાવી દીધું છે. ઓકે, એટલા માટે આ ન્યૂઝ, આ પોર્ટલ રિસેન્ટ ન્યૂઝમાં છે. હવે ઉદ્યમ પોર્ટલ શું છે એના વિશે જોઈએ કે ઉદ્યમ પોર્ટલ એ 1 જુલાઈ 2020ના રોજ લોન્ચ કરવામાં આવેલું હતું, બરાબર ને? તે એમએસએમઈ નોંધણી માટે એક ઓનલાઈન સિસ્ટમ છે જે કેન્દ્રીય માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. વધુમાં તે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ નેટવર્કના ડેટાબેઝ સાથે જોડાયેલ છે, રાઈટ? એટલે ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિને ડાયરેક્ટ ટેક્સ પે કરવો હોય, બરાબર ને, તે આ પોર્ટલ ઉપર જઈને પણ તે ટેક્સ પે કરી શકે છે, બરાબર ને? કોઈ વ્યક્તિને જીએસટી માટે એપ્લાય કરવું હોય તો તે આ પોર્ટલ ઉપર જઈને તે જીએસટી માટે એપ્લાય કરી શકે છે. મતલબ જીએસટી નેટવર્ક અને સેન્ટ્રલ બોર્ડ ડાયરેક્ટ ટેક્સીસ બંનેના પોર્ટલ એ ઉદ્યમ પોર્ટલ સાથે લિંક કરેલા છે, બરાબર ને? જે સંપૂર્ણ રીતે ઓનલાઈન છે, તેને કોઈ દસ્તાવેજની જરૂર નથી અને એમએસએમઈસ માટે વ્યવસાય કરવાની સરળતા તરફ એક પગલું છે, બરાબર ને? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેનું એક પગલું છે સરકારનું. અને આ પોર્ટલનું મહત્ત્વ શું છે? તો કે એમએસએમઈ મંત્રાલય માટે અને બેંકો તરફથી પ્રાધાન્યતા ક્ષેત્રના ધિરાણ માટે એમએસએમઈ માટે યોજનાનો લાભનો ઉપયોગ કરવા માટે એ ઉદ્યમ નોંધણીઓ આવશ્યક છે. કે ફોર એક્ઝામ્પલ, જો કોઈ એમએસએમઈ એ આ ઉદ્યમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન નહીં કરાવેલું હોય તો સરકાર દ્વારા જે બેંકો દ્વારા જે એમને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની અંદર જે લોન આપવામાં આવે છે તે લોન નહીં આપવામાં આવે, સરકારની અલગ અલગ સ્કીમનો તેને લાભ નહીં મળે. મતલબ જો તમારે આ લાભ લેવો હોય, તમારે જો આવી લોન લેવી હોય પીએસએલની અંદર, તો તમારે ઉદ્યમ પોર્ટલની ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, રાઈટ? અને આ ઉદ્યમ નોંધણી માટે ડિજિલોકર સુવિધાને પણ લિંક કરવામાં આવશે. મતલબ તમે આ ઉદ્યમ રજિસ્ટ્રેશનનું જે સર્ટિફિકેટ હશે તે ડિજિલોકરની અંદર પણ તમે સેવ કરી શકશો અને તમે કોઈ પણ વ્યક્તિ રીતે બતાવી શકો છો. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન સાથે આરોગ્ય એપ્લિકેશન્સનું એકીકરણ, બરાબર ને? તો તમને ખબર જ છે કે ફ્રેન્ડ્સ, આયુષ્માન ભારત ડિજિટલ મિશન એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. હવે આ મિશનનો મુખ્ય હેતુ શું છે પહેલાં આપણે એ જોઈએ કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન વિશે આપણે જોઈએ તો આયુષ્માન ભારત ડિજિટલ મિશન એ રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમ છે જે માહિતી અને માળખાકીય સેવાઓની વિશાળ શ્રેણીની જોગવાઈ દ્વારા કાર્યક્ષમ, સુલભ, સમાવિષ્ટ અને સસ્તું એ યુનિવર્સલ હેલ્થ કવરેજને પ્રોત્સાહન આપે છે. તેનો હેતુ દેશના સંકલિત ડિજિટલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટેકો આપવા માટે જરૂરી કરોડરજ્જુ વિકસાવવાનો છે. તે ડિજિટલ હાઈવે દ્વારા હેલ્થ કેર ઇકોસિસ્ટમના વિવિધ હિસ્સેદારો વચ્ચેના હાલના અંતરને દૂર કરશે. હું એક સરળ સાદી ભાષામાં કહું કે ફોર એક્ઝામ્પલ, કોઈ એક પેશન્ટ છે કે એક કોઈ જનરલ પ્રેક્ટિશનર પાસે પોતાના હેલ્થ ચેકઅપ માટે જાય છે, રાઈટ? તો અત્યારે શું પ્રેક્ટિસમાં છે કે ભાઈ, જનરલ પ્રેક્ટિશનર તમને બધું જ કહેશે કે ભાઈ તમને તમારી હિસ્ટ્રી મને જણાવો, તો તમારા પેશન્ટની હિસ્ટ્રી જણાવવી પડે. હવે જો હિસ્ટ્રી પેશન્ટ સાચી જણાવે ડૉક્ટરને, બરાબર, તો એનું સાચું નિદાન થાય. અને પછી હવે આ જ પેશન્ટને થોડા વર્ષો પછી ફોર એક્ઝામ્પલ કોઈ સર્જરી કરાવવાની થઈ, રાઈટ? તો સર્જન પણ પાછો તમને બધી હિસ્ટ્રી પૂછશે. અને જો તમે પેલા જનરલ પ્રેક્ટિશનર પાસે જે તમે રોજબરોજની ફોર એક્ઝામ્પલ તમે કોઈ નાના મોટા રોગો થાય ત્યારે તમે એની પાસે દવા કરાવતા હતા, તો એ તમને એ ટાઈપની દવા કરતો હતો, અને તમે અહીંયા સર્જન પાસે તમે બીજા ટાઈપની તમે હિસ્ટ્રી કહો તો તમને એ બીજા ટાઈપની તમને દવા ચાલુ કરશે, બરાબર ને? તો એના કારણે શું થાય કે શરીરમાં આડઅસર થવાના તેમજ મૃત્યુ પામવાનો દર પણ ઘણો બધો વધી જાય, રાઈટ? કે અમુક વાર શું કહે કે પેશન્ટ શું કરે કે ડરના કારણે પોતાની હિસ્ટ્રી છુપાવે, રાઈટ? જ્યારે મોટી સર્જરી કરાવવાની આવે ત્યારે, રાઈટ? અને તેમજ કે આ દરેક વસ્તુ કે જે પેશન્ટ સેન્ટ્રિક છે તે અહીંયા દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવેલો છે. કે હવે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ જે પણ હિસ્ટ્રી તમે જનરલ પ્રેક્ટિશનરને કીધી, જનરલ પ્રેક્ટિશનર છે ને એ તેના કોમ્પ્યુટરની અંદર એ વસ્તુ લખી કાઢશે, અને એ કોમ્પ્યુટરની અંદર જે વસ્તુ લખેલી છે ને એ તમારી પાસે પણ રહેશે, રાઈટ? અને એ વસ્તુ એ કાયમ માટે એ સ્ટોર થઈ જશે એક પ્લેટફોર્મની અંદર, અને એ જ પ્લેટફોર્મ છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન, રાઈટ? કે એની અંદર શું છે કે ભાઈ, દરેક જણ પાસે જેવી રીતના તમારો બેંકનો એકાઉન્ટ નંબર હોય છે એવી રીતના દરેક જણને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર આપી દેવામાં આવશે દરેક પેશન્ટને. જો તમે એ એકાઉન્ટ નંબર તમે તમારો નાખો,
બરાબર ને? તો એ તમે તમારો ડેટા પણ એક્સેસ કરી શકો અને તમે તમારા જાતે પણ તેને મોડિફાઈડ કરી શકો, રાઈટ? એના માટે એપ્લિકેશન્સ પણ લોન્ચ કરવામાં આવેલી છે. હવે ફોર એક્ઝામ્પલ, તમે ભવિષ્યમાં કોઈ સર્જરી કરવા માટે તમે કોઈ એ સર્જન પાસે ગયા, રાઈટ? તો તમારે એ સર્જને ખાલી તમારો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર જ આપી દેવાનો. એ તેના કોમ્પ્યુટરમાં એ એકાઉન્ટ નંબર નાખશે અને તમારી બધી જ પાસ્ટ હિસ્ટ્રી એને ખબર પડી જશે, બધા જ રિપોર્ટ વગેરે બધું જ. તમારે કશું પણ વસ્તુ ફિઝિકલ રાખવાની જરૂર નથી. તો આ વસ્તુ છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન, બરાબર ને? જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને તેને ઇમ્પ્લિમેન્ટ કોણ કરી રહ્યું છે? આખી ભારતની અંદર નેશનલ હેલ્થ ઓથોરિટી, રાઈટ? હવે આ આયુષ્માન ભારત ડિજિટલ મિશને અમુક એપ્લિકેશન્સનું એકીકરણ કર્યું છે. હવે એકીકરણ શેનું કર્યું છે તે જોઈએ કે ટોટલ 52 ડિજિટલ હેલ્થ એપ્લિકેશનના સફળ સંકલન સાથે નેશનલ હેલ્થ ઓથોરિટીએ એ તેની ફ્લેગશિપ સ્કીમ આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ સ્થાપિત ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમના વિસ્તરણની જાહેરાત કરી હતી. આ એકીકરણ એ આયુષ્માન ભારત ડિજિટલ મિશન સેન્ડબોક્સ દ્વારા પ્રાપ્ત થાય છે. છેલ્લા 2 મહિનામાં વધારાની 12 આરોગ્ય સેવા એપ્લિકેશનોએ એ આયુષ્માન ભારત ડિજિટલ મિશન સેન્ડબોક્સ પરિમાણમાં વિવિધ સીમાચિહ્નો ઉપર તેમનું એકીકરણ પૂર્ણ કર્યું છે અને આ ટેલીમાં હવે 20 સરકારી અરજીઓ અને 32 ખાનગી ક્ષેત્રની અરજીનો પણ સમાવેશ થાય છે, રાઈટ? હવે કઈ નવી એપ્સ એ એકીકૃત કરવામાં આવી છે તેના વિશે જોઈએ તો આયુષ્માન ભારત ડિજિટલ મિશન્સ એ પાર્ટનર્સ ઇકોસિસ્ટમમાં ઉમેરવામાં આવેલી 12 નવી એપ્લિકેશનની વાત કરું તો કેન્દ્ર સરકારની હોસ્પિટલ યોજના માટે હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ આ એપ્લિકેશન છે, રાઈટ? પછી નાઇસ હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ જે લોન્ચ કરવામાં આવી છે એપ્લિકેશન્સ એ એપ્લિકેશન છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા નેશનલ હેલ્થ મિશનની અનમોલ એપ્લિકેશન ઇ સંજીવની, ધનુષ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉત્તરાખંડ સરકાર માટે યુકેટી ટેલિમેડિસિન સેવા, ઇન્ફિનિટી એનિટી ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઇકોલ એપ્લિકેશન જેવા હેલ્થ ટેક સોલ્યુશન્સ. તો આ બધી જ એપ્લિકેશન્સને એકસાથે એનું એકીકરણ કરવામાં આવ્યું છે અને તે હવે એક જ નામ ઉપરથી, આયુષ્માન ભારત ડિજિટલ મિશનના નામ ઉપરથી આ બધી જ એપ્લિકેશનનું એક્સેસ તમને એક જ પ્લેટફોર્મ પર મળી જશે, રાઈટ? અને આ બધા જ એપ્લિકેશન્સનું જે અલગ અલગ 52 એપ્લિકેશન્સનું અહીંયા એકત્રીકરણ કરવામાં આવ્યું છે, બધાનો એક જ મોટિવ છે કે ઇન્ફોર્મેશન સિસ્ટમ ક્રિએટ કરવાનો. ઇન્ફોર્મેશન છે નહીં તો કે પેશન્ટના સ્વાસ્થ્ય વિશેની, કોના કોના વચ્ચે? ડૉક્ટર અને પેશન્ટ વિશે, સિમ્પલ, બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે. અમને એક રિસેન્ટ ન્યૂઝ છે કે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પાછું ખેંચ્યું છે સરકારે પાર્લામેન્ટમાંથી, બરાબર ને? હવે આ શું છે તે જોઈએ કે ભારત સરકારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને સંસદમાંથી પાછું ખેંચી લીધું છે કારણ કે તે નવા બિલ દ્વારા દેશમાં નવીનતાને વેગ આપવા માટે ઓનલાઈન સ્પેસનું નિયમન કરવા માટે વ્યાપક કાનૂની માળખાને ધ્યાનમાં લે છે, બરાબર ને? તો કંઈક નવું બિલ તે બનાવશે જે કોમ્પ્રિહેન્સિવ હશે અને જે ઘણા બધા એની અંદર ડ્રોબેક્સ હતા જે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલની અંદર તે સુધારવા માગે છે સરકાર, એવું એનું કહેવું છે, બરાબર ને? હવે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ અને તેના મુખ્ય પડકારો શું હતા એના વિશે વાત કરું તો પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019 એ 11 ડિસેમ્બર 2019 રોજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલું હતું કે જ્યાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું લોકસભામાં? ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા. કઈ ક્યારે? 2019ની અંદર. સામાન્ય રીતે ગોપનીયતા વિધેયક તરીકે ઓળખવામાં આવે છે તે વ્યક્તિગત છે અથવા જે વ્યક્તિને ઓળખી શકે તેવા ડેટાનો સંગ્રહ, હિલચાલ અને પ્રક્રિયાને નિયંત્રિત કરીને વ્યક્તિગત અધિકારનું રક્ષણ આપવાનો આ પર્સનલ ડેટા પ્રોટેક્શનનો મુખ્ય હેતુ હતો, બરાબર ને? હવે આ પડકારો શું છે? જે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ હતું જે જૂનું, બરાબર ને, જે 2019ની અંદર મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું, એના પડકારો શું છે? તો ઘણા લોકો દલીલ કરે છે કે ડેટાનું ભૌતિક સ્થાન એ સાયબર વિશ્વમાં સંબંધિત નથી કારણ કે એન્ક્રિપ્શન કી હજુ પણ રાષ્ટ્રીય એજન્સીની પહોંચની બહાર હોઈ શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા અથવા વાજબી હેતુઓ ઓપન એન્ડેડ અને વ્યક્તિલક્ષી શરતો છે જે નાગરિકોના ખાનગી જીવનમાં રાજ્યની ઘૂસણખોરી તરફ દોરી શકે છે. ફેસબુક અને ગૂગલ જેવી ટેકનોલોજી જાયન્ટ્સ તેની વિરુદ્ધ છે અને ડેટાના સ્થાનિકરણની સંરક્ષણમાંથી નીતિની ટીકા કરી રહી છે કારણ કે તેનો ડર છે કે અન્ય દેશોમાં પણ તેની એક ડોમિનો અસર પડશે. હવે એકચ્યુઅલી એમાં શું છે? ઓકે, હવે એકચ્યુઅલી એમાં છે શું કે ફ્રેન્ડ્સ, કે સરકારે હમણાં એવું કીધેલું હતું કે આપણે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ તો લોન્ચ કરેલું છે અને એની અંદર આપણે ગ્રાહકોની ખાનગી ડેટા છે ને એ આપણે પ્રોટેક્ટ કરી રહ્યા છે, બરાબર? પણ સરકાર એવું કહે છે કે જ્યારે વાત આવશે રાષ્ટ્રીય સુરક્ષાની ને
ત્યારે અમે આ ગ્રાહકોના ખાનગી ડેટા, બરાબર, ફોર એક્ઝામ્પલ તમે કોઈ જગ્યાએ આધાર કાર્ડ નંબર નાખેલો છે, કોઈ જગ્યાએ તમે પાન કાર્ડ નંબર નાખેલો છે, કોઈ જગ્યાએ તમે બેંક એકાઉન્ટ નંબર નાખેલો છે બેંકનું એકાઉન્ટ ખોલતી વખતે, તો સરકાર કહે છે કે જ્યારે અમને રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવશે ને ત્યારે અમે ગ્રાહકોના ખાનગી ડેટા છે ને તે અમે માગવા માટે અમારા પાસે હક છે, બરાબર ને. તો આ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલની અંદર તે લખેલું હતું. પણ ગૂગલ અને ફેસબુક જેવી ટેકનોલોજી જાયન્ટ્સ આની વિરુદ્ધ છે કે કોઈપણ સંજોગોની અંદર એ ગ્રાહકોના ખાનગી ડેટા એ કોઈને દેશ તેને માગી શકે નહીં, બરાબર ને. હા, હવે આ પર્સનલ ડેટા પ્રોટેક્શનના પડકારોની વાત કરું તો પડકારો શું છે ફ્રેન્ડ્સ? તો આ પડકારોની અંદર સૌથી મેઇન વસ્તુ તો એવું છે કે સરકારે એવું કીધું છે કે અમે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવશે ને ત્યારે અમે જનતાની પર્સનલ ડેટાને ગેઇન કરીશું, એને મેળવીશું. કે ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે કોઈપણ એકાઉન્ટ નંબર ડિટેલ ટ્રાન્ઝેક્શન કરો છો, બરાબર ને, તમે એકાઉન્ટ નંબર વગેરે નાખો છો, તમે બેંકમાં એકાઉન્ટ ખોલાવો, તમે આધાર કાર્ડ વગેરે નાખો છો, બરાબર ને, રાઈટ. પણ આ બધી વસ્તુ તમે એક જગ્યાએ કોન્ફિડન્સ કરો કે તમે દરેક જગ્યાએ તમે તેને પ્રોવાઈડ ના કરો, રાઈટ, કારણ કે તમારું પર્સનલ ડેટા છે, રાઈટ. પણ સરકાર કહે છે કે જ્યારે દેશમાં રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવશે ને ત્યારે અમે આ ડેટા તમારો એક્સેસ કરી શકીશું. એ આવું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022માં આવું લખેલું છે, રાઈટ, જે ઘણા લોકો, ઘણા ગૂગલ ફેસબુક જેવી જાયન્ટ્સ તેમજ ઘણા વિશેષજ્ઞો છે ને આ વસ્તુનો વિરોધ કરે છે કે કોઈપણ સંજોગોની અંદર નાગરિકોનો જે પર્સનલ ડેટા છે તે કોઈપણ વ્યક્તિ મેળવી શકે નહીં, બરાબર ને. તો આ બિલ કેમ પાછું ખેંચવામાં આવ્યું? તો કે ઘણા બધા સુધારાઓ કરવાની જરૂર છે. કે સંસદની સંયુક્ત સમિતિએ એ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019નું એ વિગતવાર વિશ્લેષણ કર્યું. ડિજિટલ ઇકોસિસ્ટમ પર વ્યાપક કાનૂની માળખા તરફ 81 સુધારાની દરખાસ્ત કરવામાં આવી, ટોટલ 81 સુધારાની કરવાની જરૂર છે અને 12 ભલામણો કરવામાં આવી છે, રાઈટ. અને જોઈન્ટ કમિશનના આ અહેવાલને ધ્યાનમાં રાખીને એક વ્યાપક કાનૂની માળખા ઉપર કામ કરવામાં આવી રહ્યું છે અને આથી તેને પાછું ખેંચી લેવામાં આવી રહ્યું છે. ટોટલ 81 સુધારા કરવાની જરૂર છે એના માટે આ માળખાને પાછું ખેંચાવી લીધું છે. આ જે બિલ છે જે 2019માં લોન્ચ કરવામાં આવ્યું તેને પાછું ખેંચી લેવામાં આવેલું છે, બરાબર ને. જે જૂનું બિલ હતું 2019નું એની અંદર ડેટા સ્થાનિકીકરણ સાથેની પણ સમસ્યાઓ હતી કે ટેકનોલોજી કંપનીઓએ એ ડેટા સ્થાનિકીકરણ નામના બિલમાં પ્રસ્તાવિત જોગવાઈ ઉપર સવાલ ઉઠાવ્યા હતા કે ડેટા લોકલાઇઝેશન હેઠળ કંપનીઓ માટે અમુક સંવેદનશીલ વ્યક્તિની ડેટાની નકલ એ ભારતમાં સંગ્રહી કરવી ફરજિયાત હશે અને દેશમાંથી અવ્યાખ્યાયિત જટિલ વ્યક્તિગત ડેટાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. કે ફોર એક્ઝામ્પલ, કે કોઈ એક વ્યક્તિગત ડેટા છે, બરાબર ને, કે એ એક ફોરેન કંપની છે, બરાબર, એ ફોરેન કંપની જ્યાં ઇન્ડિયાની અંદર એ ડેટા સ્ટોર કરી શકે, બરાબર ને, એ ડેટા તેની પાસે રાખી શકે, પણ એ વ્યક્તિના કન્સેન્ટ વગર તમે એ ડેટાને તમે તમારી બહારની હેડ બ્રાન્ચની અંદર તમે ના મૂકી શકો, બરાબર ને. ઓકે, કાર્યકર્તાઓ ટીકા કરી હતી કે કેન્દ્ર સરકાર અને તેની એજન્સીઓને બિલની કોઈપણ અને તમામ જોગવાઈનું પાલન કરવાથી મુક્તિ આપશે. હવે આ બિલની અંદર બીજું શું હતું કે જેટલી પણ જોગવાઈઓ આપેલી છે એની અંદર કેન્દ્ર સરકારને અને તેની એજન્સીઓને કે આ બિલની અંદર જેટલી પણ જોગવાઈઓ છે તેનું પાલન કરવા માટે મુક્તિ મળી ગઈ છે. મતલબ તે ન પણ કરે તો પણ તેના પર કોઈ પણ એક્શન લેવામાં નહીં આવે, તો એ પણ વસ્તુ અહીંયા વાંધાજનક છે, બરાબર ને, રાઈટ રાઈટ. તો તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી ગઈ છે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ, બરાબર ને, એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, CSIR, બરાબર. ઓકે, તો હવે આ CSIR સમાચારમાં શા માટે છે એ જોઈએ. તો કે વરિષ્ઠ ઇલેક્ટ્રોકેમિકલ સાયન્ટિસ્ટ નલ્લાથંબી કલાઈસેલ્વી એક કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ બન્યા છે. તો એના માટે આ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એ રિસન્ટ ન્યૂઝમાં છે કે એના પહેલાં મહિલા ડિરેક્ટર જનરલ કોણ બન્યા છે, તો નલ્લાથંબી કલાઈસેલ્વી. કલાઈસેલ્વીનું 25 વર્ષથી વધુનું સંશોધન કાર્ય એ મુખ્યત્વે ઇલેક્ટ્રોકેમિકલ પાવર સિસ્ટમ્સ અને ખાસ કરીને ઇલેક્ટ્રોડ સામગ્રીના વિકાસ અને ઊર્જા સંરક્ષણ ઉપકરણ એસેમ્બલીમાં તેમની યોગ્યતા માટે ઇનહાઉસ તૈયાર ઇલેક્ટ્રોડ સામગ્રીનું ઇલેક્ટ્રોકેમિકલ મૂલ્યાંકન પર કેન્દ્રિત છે. આ જે નલ્લાથંબી કલાઈસેલ્વી છે એ મુખ્યત્વે ઇલેક્ટ્રોકેમિકલ એન્જિનિયર છે. તેને 25 વર્ષનો અનુભવ છે ઇલેક્ટ્રોકેમિકલ સંશોધનની અંદર, બરાબર ને. કલાઈસેલ્વી એ ઇલેક્ટ્રિક મોબિલિટી માટેના રાષ્ટ્રીય મિશનમાં પણ મહત્વનું યોગદાન આપેલું હતું અને તેની પાસે 125થી વધારે સંશોધન પત્ર અને 6 પેટન્ટ છે.
કલાઈશ્રીના નામ ઉપર 125થી વધારે સંશોધનપત્ર છે અને 6 પેટન્ટ છે, અને આવા એક પર્સનલિટી એક કાઉન્સિલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સાયન્ટિફિક રિસર્ચના ડાયરેક્ટર જનરલ બન્યા છે, અને તે પણ પહેલા ફિમેલ ડાયરેક્ટર જનરલ બન્યા છે, બરાબર ને? ઓકે, હવે CSIR શું છે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ છે શું, આપણે એ વિશે જોઈએ. તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એ ભારતની સૌથી મોટી સંશોધન અને વિકાસ સંસ્થા છે, R&D સંસ્થા છે. CSIR એ સમગ્ર ભારતમાં હાજરી ધરાવે છે અને તેની પાસે 37 રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, 39 આઉટરીચ કેન્દ્રો, 3 ઇનોવેશન કોમ્પ્લેક્સ અને 5 એકમોનું ગતિશીલ નેટવર્ક છે. CSIR એ વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. CSIRને પૈસા ક્યાંથી મળે છે, ફંડ ક્યાંથી મળે છે, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા, અને તે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 દ્વારા આ સંસ્થા કામ કરે છે, બરાબર ને? કયા એક્ટ અંડરમાં તેને સ્થાપિત કરવામાં આવી છે, સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 અંડરમાં, રાઈટ? હવે હું CSIRની કે એ કેટલા કેટલા સેક્ટરમાં કામ કરે છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું એના વિશે જોઈએ. તો CSIR એ રેડિયો અને સ્પેસ ફિઝિક્સ, સમુદ્રશાસ્ત્ર, ભૂભૌતિકશાસ્ત્ર, રસાયણો, દબાવ, જીનોમિક્સ, બાયોટેકનોલોજી અને નેનોટેકનોલોજી લઈને ખાણકામ, એરોનોટિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, પર્યાવરણ ઇજનેરી અને માહિતી ટેકનોલોજીના સુધીના વિશાળ સ્પેક્ટ્રમને આવરી લે છે. તે પર્યાવરણ, આરોગ્ય, પીવાનું પાણી, ખોરાક, આવાસ, ઉર્જા, ફાર્મ અને બિન ખેતી ક્ષેત્રનો સમાવેશ કરતા સામાજિક પ્રયાસના સંદર્ભમાં પણ ક્ષેત્રમાં નોંધપાત્ર તકનીકી હસ્તેકો પૂરા પાડે છે, બરાબર? CSIR ખૂબ જ ઉપયોગી R&D સંસ્થા છે. તેની સ્થાપના 1942 થયેલી હતી અને તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે, નવી દિલ્હીની અંદર, બરાબર ને? હવે CSIR સંસ્થાનું માળખું શું છે, તો એના પ્રેસિડેન્ટ કોણ હોય છે, તો ભારતના વડાપ્રધાન, બરાબર? એના વાઇસ પ્રેસિડેન્ટ કોણ હોય છે, તો કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે મિનિસ્ટર હોય છે તે. અને ગવર્નિંગ બોડીની વાત કરું તો ડાયરેક્ટર જનરલ એ ગવર્નિંગ બોડીના વડા છે. અન્ય એક્સ ઓફિસો સભ્ય એ નાણાં સચિવ છે અને અન્ય સભ્યની મુદત એ 3 વર્ષની છે, બરાબર? આ CSIRનું માળખું છે. CSIRનો ઉદ્દેશ્ય શું છે, આપણે એના વિશે વાત કરીએ તો કે કાઉન્સિલનો ઉદ્દેશ્ય એ રાષ્ટ્રીય મહત્વના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન છે. તો એની અંદર કયા કયા ઉદ્દેશ્યો છે જોઈએ, કે સંસ્થા અને ચોક્કસ સંશોધકોના ધિરાણ સહિત ભારતમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધનને પ્રોત્સાહન, માર્ગદર્શન અને સંકલન, વિશિષ્ટ ઉદ્યોગો અને વેપારને અસર કરતી સમસ્યાઓના વૈજ્ઞાનિક અભ્યાસ માટે વિશેષ સંસ્થાઓ અથવા હાલની સંસ્થાઓના વિભાગોની સપના અને સહાય, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ કોઈ એક પર્ટિક્યુલર સેક્ટરની અંદર વિકાસ નથી થઈ રહ્યો તો એના માટે એક અલગ સંસ્થા બનાવવામાં આવે જે એનું સોલ્યુશન લાવે. એ કોના દ્વારા બનાવવામાં આવે? CSIR દ્વારા. સંશોધન શિષ્યવૃત્તિ અને ફેલોશિપની સ્થાપના અને પુરસ્કાર. દેશમાં ઉદ્યોગોના વિકાસ તરફ કાઉન્સિલના આશ્રય હેઠળ હાથ ધરવામાં આવેલા સંશોધનના પરિણામોનો ઉપયોગ, રાઈટ? પછી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન માટે પ્રયોગશાળાઓ, કાર્યશાળાઓ, સંસ્થાઓ અને સંસ્થાઓની સ્થાપના, જાળવણી અને વ્યવસ્થાપન. માત્ર સંશોધન જ નહીં પરંતુ સામાન્ય રીતે ઔદ્યોગિક બાબતોના સંદર્ભમાં માહિતીનો સંગ્રહ અને પ્રસાર અને વૈજ્ઞાનિક કાકડોનું પ્રકાશન અને ઔદ્યોગિક સંશોધન અને વિકાસની જર્નલ, બરાબર ને? આ દરેક વસ્તુ શું કરે છે? CSIR કરે છે, બરાબર ને? ઓકે, ઓકે. CSIR જે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના જે સ્થાપક છે શાંતિ સ્વરૂપ ભટનાગર, એમના નામ ઉપરથી એક વિજ્ઞાન અને ટેકનોલોજી માટે સૌથી ઉચ્ચ એવોર્ડ પણ આપવામાં આવે છે, શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર, બરાબર ને? તો જે પણ પર્સનાલિટી સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર સારું કામ કર્યું હોય તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ આપવામાં આવે છે. અને શાંતિ સ્વરૂપ ભટનાગર કોણ હતા? જે CSIRના ફાઉન્ડર હતા, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો નેક્સ્ટ ન્યૂઝ તરફ જઈએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં તેજસ જેટની ડિલિવરી કરવામાં આવી કઈ જગ્યાએ? મલેશિયાને, બરાબર ને? તો એના વિશે આપણે જોઈએ કે ભારત સરકારે એ મલેશિયાને 18 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ વેચવાની ઓફર કરી છે, રાઈટ? આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, US, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ પણ એ સિંગલ એન્જિન જેટમાં રસ ધરાવતા હતા, બરાબર ને? તો હમણાં રિસેન્ટલી ન્યૂઝ શા માટે છે? તો કે તેજસ જેટ આપણે કોને આપવાની તૈયારી કરી રહ્યા છે? તેજસ જેટને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પણ કહેવામાં આવે છે. તો આપણે મલેશિયાને 18 તેજસ જેટ આપવાના છે, તેના માટે તે રિસેન્ટ ન્યૂઝમાં છે, બરાબર ને? ભારત સરકારે 2023ની આસપાસ ડિલિવરી માટે સ્થાનિક રીતે ઉત્પાદિત તેજસ જેટમાંથી 83 તેજસ જેટમાંથી 2021માં સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોટિક્સ લિમિટેડને $6 બિલિયનનો કોન્ટ્રાક્ટ આપેલો હતો. દેખો ફ્રેન્ડ્સ કે ભારત સરકારે 2021ની અંદર
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હાલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને 6 બિલિયન ડોલરનો ઓર્ડર આપેલો હતો. શાના માટે? 83 તેજસ એરક્રાફ્ટને બનાવવા માટે. 83 તેજસ એરક્રાફ્ટને બનાવવા માટે, બરાબર ને? 2023 સુધીમાં. ઓકે, હવે આ તેજસ એરક્રાફ્ટ શું છે ફ્રેન્ડ્સ, એના વિશે જોઈએ. તો કે એક લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે, અને આ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ કાર્યક્રમ છે ને એ 1984માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો હતો, જ્યારે તેઓએ એ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામનું સંચાલન કરવા માટે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીની સ્થાપના કરી હતી. જે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે પ્રોગ્રામ નિર્માણમાં તેજસ બનાવવામાં આવે છે, તે 1984ની અંદર આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો હતો, અને આ પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તેમની એક સંસ્થા પણ બનાવેલી હતી, એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી, બરાબર ને? અને આ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય કે જે MiG-21 જે ફાઇટર પ્લેન છે ને તેનું સ્થાન ગ્રહણ કરવાનું હતું, બરાબર ને? હવે આ તેજસના નિર્માણકાર કોણ છે, એની ડિઝાઇન કોણે કરેલી છે? તો ડિઝાઇન કરેલી છે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી, કે જેને સ્પેશિયલી આ પર્પઝ માટે જ બનાવવામાં આવેલી હતી 1984ની અંદર, બરાબર ને? અને તેનું ઉત્પાદન કોણ કરે છે? તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કરે છે, બરાબર ને? ઓકે, એની વિશેષતાની વાત કરું તો તેના વર્ગમાં સૌથી હલકું, નાનું અને પૂંછડી વિનાનું મલ્ટી રોલ સુપરસોનિક ફાઇટર જેટ છે, બરાબર ને? હવાથી હવા, હવાથી સપાટી, ચોકસાઈ માર્ગદર્શિત શસ્ત્રોની શ્રેણી વહન કરવા માટે તે રચાયેલ છે, અને એર ટુ એર રિફિલિંગ ક્ષમતા પણ તેની અંદર છે, બરાબર ને? અને 4000 કિલોગ્રામની મહત્તમ પેલોડ ક્ષમતા પણ છે, બરાબર ને? તો આટલી કેપેબિલિટી ધરાવતો સૌથી હલકામાં હલકું તે દુનિયાનું એરક્રાફ્ટ છે તેજસ, બરાબર ને? ઓકે, તેજસના પ્રકારો, તેજસ આટલા ટાઈમમાં તેજસ અત્યાર સુધી આપણે ડેવલપ કરેલા છે કે તેજસ ટ્રેનર, LCA નેવી, નેવી માટે છે વપરાય છે, LCA તેજસ નેવી MK-2, રાઈટ, અને LCA તેજસ MK-1A, રાઈટ. તો આટલા ટાઈપના તેજસના પ્રકાર છે આપણે દેશની અંદર. તો આજે તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ઓકે, કે ભારતનું સૌર ઊર્જાનું સ્વપ્ન, હવે આ સમાચારમાં શા માટે છે તે જોઈએ. કે ભારત સરકારે 2030 સુધીમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા સ્થાપિત ક્ષમતાને 500 GW સુધી વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, રાઈટ. હમણાં જ આપણે જોયું કે જે ભારતે નેશનલ ડિટરમેન્ટ કન્ટ્રીબ્યુશન્સ લીધા છે 2030 સુધીમાં, તેમાં આપણે નક્કી કર્યું છે કે આપણે 500 GW સુધી પુનઃપ્રાપ્ય ઊર્જા સ્થાપિત કરીશું. ભારતે 2030 સુધીમાં ભારતના કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં 1 બિલિયન ટનનો ઘટાડો કરવાનો પણ નક્કી કર્યો છે, અને રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની કાર્બન તીવ્રતામાં દાયકાના અંત સુધીમાં 45% પણ ઓછો ઘટાડો કરવાનો નક્કી કર્યો છે. મતલબ કે જે અત્યારે આપણી કાર્બન ઇન્ટેન્સિટી 2005ના લેવલમાં હતી, તેના કરતાં આપણે કેટલું કાર્બન ઇન્ટેન્સિટી ઘટાડીશું? 45% કરતાં પણ વધારે, રાઈટ. અને 2070 સુધીમાં ચોખ્ખી નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાનો પણ આપણે લક્ષ્યાંક હાથ કર્યો છે ફ્રેન્ડ્સ, બરાબર ને? તો અમુક લક્ષ્યાંક આપણે ધર્યા છે આપણા નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન્સની અંદર, જે આપણે COP26 ગ્લેસ્કોની અંદર આપણે નક્કી કર્યા છે, રાઈટ. હવે હું ભારતમાં રિન્યુએબલ એનર્જીની હાલની સ્થિતિની વાત કરું તો ભારતમાં નવીનીકરણ ઊર્જા માટેની કુલ સ્થાપિત ક્ષમતા એ અત્યારે 151.4 GW છે, અને એમાંથી જે વિન્ડ એનર્જીનો ભાગ છે 40 GW, સૌર શક્તિનો 50 GW, બાયોપાવરનો 10 GW, નાની હાઇડ્રોપાવરનો 4.83 GW, મતલબ 5 GW, અને લાર્જ હાઇડ્રોપાવરનો 46.51 GW. તમે અહીંયા જોઈ શકો સૌથી વધારે કન્ટ્રીબ્યુશન કોનું છે? સૌર શક્તિનું, સૌર ઊર્જાનું, બરાબર ને? તો આ કેમ છે એ જોઈએ. તો હાલમાં સૌર ઊર્જાની ક્ષમતાની આપણે વાત કરીએ તો ભારતમાં કુલ 37 GW ક્ષમતાના 45 સોલર પાર્ક એ મંજૂર કરવામાં આવ્યા છે. ટોટલ 50 GW સોલર પાર્ક આપણે સોલર શક્તિથી આપણું પ્રોડ્યુસ કર્યું છે, એમાંથી 45 સોલર પાર્ક ટોટલ 37 GW ક્ષમતાના બનાવવામાં આવેલા છે, અને પાગવાડા, કુર્નૂલ અને ભાડલા 2માં સોલર પાર્ક દેશના 7 GW ક્ષમતાના ટોચના 5 ઓપરેશન. ઓકે, બરાબર ને? અને પડકારો શું છે સોલર એનર્જીની અંદર, એની વિશે વાત કરીએ તો આપણે સોલર એનર્જીની અંદર છે ને આયાત ઉપર વધારે આધાર રાખીએ છીએ, કારણ કે ભારતમાં પર્યાપ્ત મોડ્યુલ અને PV સેલ ઉત્પાદન ક્ષમતા નથી, જે સૌથી વધારે સોલર ઊર્જાની અંદર વપરાય છે, રાઈટ. વર્તમાન સોલર મોડ્યુલ ઉત્પાદનની ક્ષમતા એ પ્રતિ વર્ષ 15 GW સુધી મર્યાદિત છે,
જ્યારે સ્થાનિક ઉત્પાદન માત્ર 3.5 ગીગાવોટની આસપાસ છે, કે આપણી આપણી જે સોલર ઉત્પાદનની ક્ષમતા છે ને એ એક વાર્ષિક 15 ગીગાવોટ સુધીની છે, પણ આપણે 3.5 ગીગાવોટનું જ પ્રોડક્શન કરી શકીએ છીએ, બરાબર ને? વધુમાં મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાના 15 ગીગાવોટમાંથી માત્ર 3 થી 4 ગીગાવોટ મોડ્યુલ એ તકનીકી રીતે સ્પર્ધાત્મક છે અને ગ્રીડ આધારિત પ્રોજેક્ટ્સમાં જમાડ કરવા માટે લાયક છે, બરાબર? બીજું કે કાચા માલનો પુરવઠો, કે સિલિકોન વેફર સૌથી મોંઘો કાચો માલ એ ભારતમાં ઉત્પાદિત થતો નથી, કે આ સોલર પ્રોડક્ટ્સ, હા, કે સૌર ઉર્જા માટે જે સૌથી મોંઘો કાચો માલ છે ને એ સિલિકોન વેફર છે, જે ભારતની અંદર ઉત્પાદિત થતો નથી. તે હાલમાં 100% સિલિકોન વેફર્સ અને લગભગ 80% સેલ એ આયાત કરે છે, રાઈટ? વધુમાં અન્ય ચાવીરૂપ કાચો માલ જેમ કે વિદ્યુત સંપર્કો બનાવવા માટે ચાંદી અને એલ્યુમિનિયમ એ ધાતુની પોસ્ટ પણ લગભગ 100% આયાત કરવામાં આવે છે. એના કારણે આ એકદમ કોસ્ટલી બની જાય છે આ સૌર ઉર્જા પ્રોડ્યુસ કરવી, રાઈટ? તો આના માટે સરકારે અમુક પહેલ પણ કરેલી છે, કે ઉત્પાદનને ટેકો આપવા માટે PLI યોજના પણ લોન્ચ કરી છે, કે આ યોજનામાં આવા સોલર PV મોડ્યુલના વેચાણ ઉપર પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ પ્રદાન કરીને ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સૌર PV મોડ્યુલના સંકલિત ઉત્પાદન એકમોને સેટઅપને અહીંયા સમર્થન કરવાની જોગવાઈઓ છે, કે તમે જેટલું આ PV મોડ્યુલ્સ વધારે પ્રોડક્શન કરશો તમને એટલું ઇન્સેન્ટિવ આપવામાં આવશે, બરાબર ને? બીજું ઘરેલું સામગ્રીની આવશ્યકતા, કે નવી અને નવીનીકરણ ઊર્જા મંત્રાલયની કેટલીક વર્તમાન યોજનાઓ હેઠળ એટલે કે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ સ્કીમ ફેઝ 2, PM કુસુમ અને ગ્રીન કનેક્ટેડ રૂફટોપ સોલર પ્રોગ્રામ ફેઝ 2, જેમાં સરકાર સબસિડી આપેલ છે, તે ઘરેલું સ્ત્રોતોમાંથી સોલર PV સેલ અને મોડ્યુલનો શોધ કરવાનો ફરજિયાત છે. કે ફોર એક્ઝામ્પલ, તમે સોલર એનર્જીથી તમે કઈ વસ્તુ બનાવો છો, અથવા તમે સૌર ઉર્જાની કોઈ પણ વસ્તુ તમે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો, બરાબર ને? તો તમને સબસિડી ક્યારે મળશે તમારા પ્રોડક્શન ઉપર? કે જ્યારે તમે એની અંદર વાપરવામાં આવેલો જે કાચો માલ છે એ ઇન્ડિયામાં જે બનાવેલો હશે એ જ કાચો માલ તમે ઉપયોગ કરેલો હશો, તો જ તમને આ સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે સરકાર દ્વારા. તેવું સરકાર દ્વારા કહેવામાં આવેલું છે, રાઈટ? કે સોલર PV સેલ અને મોડ્યુલોની આયાત ઉપર મૂળભૂત કસ્ટમ ડ્યુટી લાગવી. હવે દેખો, તમને ખબર જ છે કે ભાઈ આપણે 80% કરતાં વધારે જે સોલર PV સેલ છે ને એ આપણે ઇમ્પોર્ટ કરાવી રહ્યા છીએ, અને સૌર ઉર્જા પ્રોડ્યુસ કરવું પણ દેશ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યાં સુધી ડોમેસ્ટિક પ્રોડક્શન એટલું ના વધે ત્યાં સુધી આપણે ઇમ્પોર્ટને પણ આપણે પ્રોત્સાહન આપવું પડે, રાઈટ? તો અહીંયા કે સોલર PV સેલની જો તમે ઇમ્પોર્ટ કરાવશો તો તમારી પર જે કસ્ટમ ડ્યુટી છે ને એ બેઝિક કસ્ટમ ડ્યુટી લાગશે, જે નોર્મલ કસ્ટમ ડ્યુટી લાગતી હોય બીજા પ્રોડક્ટ્સ માટે તેવી નહીં લાગે, રાઈટ? આના ઉપરાંત સંશોધિત વિશેષ પ્રોત્સાહન પેકેજ યોજના સ્કીમ, જે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની યોજના છે. કોની છે? બરાબર, મિનિસ્ટર ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હવે આ યોજનાની હેઠળ કે જે પણ કોઈ એ સોલર PV મોડ્યુલ્સનું ઉત્પાદન કરવા માટે જે પ્લાન્ટ બનાવે, ફોર એક્ઝામ્પલ તે નોન સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં બનાવે, તો તેને 25% એને જેટલી પણ પૂંજી એ ઇન્વેસ્ટ કરે એના 25% સબસિડી મળશે, અને જો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર જે પ્લાન્ટ બનાવે તો તેને જેટલું પણ કેપિટલ ઇન્વેસ્ટ કર્યું છે તેમાં કેટલું સબસિડી મળશે? 20%. અને આ મોડિફાઈડ સ્પેશિયલ ઇન્સેન્ટિવ પેકેજ સ્કીમ છે, બરાબર ને? અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો મિનિસ્ટર ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આની વિશે અંદર સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે.